મંગળવારની સવારે સોનાના ભાવમાં જોરદાર તેજી જોવા મળી છે. મળી રહેલી માહિતી અનુસાર એમસીએક્સમાં પ્રથમ વખત સોનાનો ભાવ 66,400 ની પાર થયો છે. સોમવારે મોડી સાંજે ભારતમાં સોનાના ભાવે તમામ રેકોર્ડ તોડી નાખ્યા, જે બાદ સોનાની કિંમત પણ 4 ડિસેમ્બર 2023 રેકોર્ડને પાર કરી ગઈ. સોમવારે મોડી સાંજે સોનાના ભાવમાં 1,000 ના વધારા સાથે કારોબાર થતો ચાંદીના ભાવમાં 1300 રૂપિયાથી વધુનો વધારો થયો છે અને ભાવ 73,600 રૂપિયાની પાર કરી ગયો છે. નિષ્ણાતોના મતે મે મહિના સુધી સોનાની કિંમત 70,000 રૂપિયા સુધી જઈ શકે છે. દેશના સૌથી મોટા બિઝનેસ હાઉસમાંથી એક ટાટા ગ્રુપે પોતાની એક મોટી કંપનીની જાહેરાત કરી છે અને ટૂંક સમયમાં આ કંપની બે ભાગમાં વહેંચવા જઈ રહી છે. કંપનીએ ડીમર્જરનો પ્રસ્તાવ મૂક્યો છે. અંતર્ગત કોમર્શિયલ વ્હીકલ અને પેસેન્જર વ્હીકલ બિઝનેસને અલગ અલગ કરવામાં આવશે અને ત્યારબાદ બે કંપનીઓ શેરબજારમાં લિસ્ટ થશે. ડીમર્જર પછી ટાટા મોટર્સ લિમિટેડના તમામ શેરધારકો બંને લિસ્ટેડ કંપનીઓમાં સમાન હિસ્સો રાખવાનું ચાલુ રાખશે. ગુજરાતમાં જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય ઉથલપાથલ જોવા મળી રહી છે. સોમવારે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અમરીશ ઢેર અને ધારાસભ્ય અર્જુન મોટવાળાએ પણ કોંગ્રેસમાંથી રાજીનામા આપી દીધા. આજે કમલમ ખાતે આ બંને દિગ્ગજ નેતાઓ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના હાથે ભાજપનો કેસરિયો ધારણ કર્યો હતો. તો તેમની સાથે 25 વર્ષથી કોંગ્રેસમાં જોડાયેલા જામનગરના મૂળ કંડુરિયાએ પણ ભાજપમાં જોડાયા. ટ્વિટરના પૂર્વ સીઈઓ પરાગ અગ્રવાલ સહિત 4 ટોચના પૂર્વ અધિકારીઓ ઇલોન મસ્ક સામે $128 મિલિયનથી વધુનો દાવો માંડ્યો છે. વિગતો મુજબ ઇલોન મસ્ક વિરુદ્ધ કાર્યવાહી કરી રહેલા અન્ય લોકોમાં ટ્વિટરના પૂર્વ ચીફ ફાઇનાન્શિયલ ઓફિસર નેડ સેગલ, પૂર્વ લીગલ ચીફ ઓફિસર વિજ્યા ગડ્ડે અને પૂર્વ જનરલ કાઉન્સિલ સીન એઝેટના નામનો સમાવેશ થાય છે. ઇલોન મસ્કે અગાઉનું ટ્વિટર હસ્તગત કર્યા પછી આ અધિકારીઓને બરતરફ કર્યા હતા. મસ્કે કામમાં બેદરકારી અને ગેરવર્તણૂક બદલ અધિકારીઓને બરતરફ કર્યા. ગુજરાતમાં કમોસમી વરસાદ બાદ વાતાવરણમાં એકાએક બદલાવ આવ્યો છે. ઉનાળા જેવી ગરમીની વચ્ચે માવઠા બાદ શીત લહેરો ફૂંકાતા વાતાવરણમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. આજના લઘુત્તમ તાપમાન પર નજર ફેરવીએ તો 7.4 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર બની રહ્યું છે. અમદાવાદમાં 13.6 ડિગ્રી, ડીસામાં 13, ગાંધીનગરમાં 13, વડોદરામાં 12.2, રાજકોટમાં 13.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું, જ્યારે 11.2 ડિગ્રી સાથે કેશોદ અને 11.4 ડિગ્રી સાથે અમરેલીમાં કડકડતી ઠંડી અનુભવાઈ છે. વિશ્વની સૌથી મોટી ચીપ બનાવતી કંપની એનવીડિયાએ ઓપન એની ચેટ જીપીના વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. આ માટે હજારો એનવીડિયા જીપીયુનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ કંપનીના સીઈઓ જેન્સન હુઆંગ સમયાંતરે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સી ભવિષ્યમાં થનાર ફેરફારો અંગે ચર્ચા કરતા જોવા મળે છે. તાજેતરમાં તેમણે જણાવ્યું કે ભવિષ્યમાં એઆઈની મદદથી દરેક વ્યક્તિ પ્રોગ્રામ હશે અને કોડિંગ શીખવાની જરૂર નહીં પડે. તેમણે વધુમાં જણાવ્યું કે આગામી 5 વર્ષમાં આર્ટિફિશિયલ જનરલ ઇન્ટેલિજન્સ સિદ્ધ કરી લેવામાં આવશે. મધ્યપ્રદેશ પહોંચેલી ભારત જોડો ન્યાય યાત્રામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ફરી એકવાર ભાજપના કાર્યકર્તાનો સામનો કરવો પડ્યો છે. એક તરફ રાહુલ ગાંધી યાત્રા સાથે આગળ વધી રહ્યા છે. યાત્રાને જોઈ ભાજપ કાર્યકર્તાઓ મોદી મોદીના નારા લગાવી રહ્યા છે. એટલું જ નહીં, જ્યારે રાહુલ સૂત્રોચ્ચાર કરનાર કાર્યકર્તાઓ પાસે જાય છે તો તેઓને રાહુલને બટેકા આપે છે અને તેઓ પણ લઈ પણ લે છે. રાહુલે રાજ્યના સાજાપુરમાં પહોંચેલી યાત્રા દરમિયાન સંબોધનમાં ભાજપ સરકાર પર નિશાન સાધતા કહ્યું કે મોદી ઈચ્છે છે કે તમે આખો દિવસ જય શ્રીરામ બોલો અને ભૂખ્યા મરી જાઓ. માર્ચમાં વરસાદનો એક રાઉન્ડ તો જતો રહ્યો, પરંતુ બીજો રાઉન્ડ આવવાનો બાકી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર 10-12 માર્ચ ફરી વાતાવરણમાં પલટો આવશે. એટલું જ નહીં, માર્ચના ત્રીજા રાઉન્ડમાં 18-20 માર્ચે પણ વાદળછાયું વાતાવરણ અને કેટલાક ભાગોમાં વરસાદી છાંટાની શક્યતા છે. આ સમયે ઠંડા પવનો ફૂંકવાની સાથે અંધારી વાતાવરણ ઉભું થવાની શક્યતા છે. અંબાલાલ પટેલનું કહેવું છે કે ગુજરાત પર એક સાથે પવનો, તોફાનો, આંધી, વંટોળ, દરિયા કિનારે પવન, કમોસમી વરસાદ ત્રાટકશે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને રાજ્યમંત્રી મંડળની કેબિનેટની બેઠક યોજાઈ હતી, જે બાદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે વીજ ટ્રાન્સમિશન લાઇન ઊભી કરવા બાબતે ખેડૂતોની કપાતી જમીન મામલે નુકસાન સામે સહાયમાં વધારો કર્યો છે. ઓનલાઇન જંત્રીના દરોમાં 200% લેખે વળતર ચૂકવવામાં આવશે. ખેડૂતની જમીન ઉપરથી પસાર થતી ટ્રાન્સમિશન લાઇનની પહોળાઈ તથા લંબાઈને ધ્યાનમાં લઈ જમીનના વિસ્તારના 25% લેખે વળતર ચૂકાશે. ઉત્તરપ્રદેશમાં યોગી સરકારના બીજા કાર્યકાળના પ્રથમ કેબિનેટનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. રાજ્યપાલ આનંદીબેન પટેલ, સુહેલ દેવ, ભારતીય સમાજ પાર્ટીના અધ્યક્ષ ઓપી રાજભરને શપથ લેવડાવ્યા હતા. આ સિવાય બીજેપી એલએલસી દ્વારા દારાસિંહ ચૌહાણે પણ મંત્રી પદના શપથ લીધા. યોગી કેબિનેટના શપથ લેનારા ત્રીજા ધારાસભ્યનું નામ અનિલ કુમાર છે, જેઓ રાષ્ટ્રીય લોકદળ તરફથી પુરકાજી બેઠક પરથી ચૂંટાયા હતા. સાહીબાદના ધારાસભ્ય
સુનિલ શર્માએ પણ મંત્રી પદના શપથ લીધા છે।